સાબરકાંઠામાં અચાનક વાતાવરણમાં પલટો એકા એક આવતા ઈડર પંથકમાં પણ વરસાદના અમી છાટણા જોવા મળી રહ્યા છે આજે વહેલી સવારથી સાબરકાંઠા જિલ્લામાં કાશી વાદળ ઘેરાયેલું જોવા મળે કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા અને વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો જેને લઈને વરસાદી માહોલ સર્જાયો તો પંથકમાં વરસાદી માહોલ સર્જાતા માવઠું થવાની ભીતિ સેવાઈ રહી છે જ્યારે ઠંડીના પ્રમાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને સોજના સુમારે છૂટાછવાયા વરસાદના છોટા પડતા ધરતીનો લાલ પોતાના પકવેલા પાકને લઈને ચિંતામાં જોવા મળી રહ્યો છે કમો કમોસમી વરસાદી માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આવનાર સમય ચોવી અડતાલીસ કલાકમાં વરસાદ થવાની સંભાવના એટલે કે કમોસમી વરસાદ માવઠું થવાની સંભાવના રહેલી છે ત્યારે અચાનક સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ઈડરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો તો અમે અમીછાંટણા શરૂ થતાં ખેડૂતો બન્યા છે ચિંતાતુર ખેડૂતોની ચિંતામાં થયો છે વધારો દિવેલા સહિતના પાકો જીરું રાયડો સહિતના પાકો જે છે તેના પર ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહે છે તુવરના પાકને પર ભારે નુકસાન જોવા મળી રહ્યું છે વાદળછાયા વાતાવરણના કારણે જીવાતો પડવાની શક્યતાઓ રહેતા ખેડૂતોના પાકને નુકસાન થશે ત્યારે સાબરકાંઠાના જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે જેથી કરીને વાતાવરણમાં પલટો આવતાની સાથે વરસાદી વાતાવરણ છવાયું છે વાદળછાયું વાતાવરણના કારણે હવે વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે અને સાંજના સુમારે છૂટો છવાયો સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ચોમાસાની સિઝનમાં પણ અતિવરસાદ અને અતિવૃષ્ટિના કારણે સાબરકાંઠાના કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન જોવા મળે તો હવે દિવેલા સહિત જીરુના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે